सुप्रभात विद्यार्थी मित्रों, स्टूडेंट्स, आपणे द्विसंकरणनो प्रयोग जोई गया छे अने आ द्विसंकरणना प्रयोगमां तमने हवे ख्याल पड़ी गयो हशे। जो तमारे वधारे ने वधारे एक्जाम्पल द्विसंकरण माटे करावाना होय तो विद्यार्थी मित्रों, तमे जाते पण कोई बे लक्षण लईने एनुं अपेक्षित परिणाम जे छे ए चकासी शको छो। स्टूडेंट्स, हवे आपणे लिंग निश्चयनी प्रक्रिया जे छे ए जोईशुं। मने ख्याल छे कि पुनः संलग्नन अने संलग्नता जे छे, पुनः संयोजन संलग्नता छे, संयोजकता ए बाकी छे। पहला आ लिंग निश्चयनी प्रक्रिया जोई लईए, त्यारबाद आपणे पुनः संयोजन अने संलग्नता छे ए जोईशुं। एनुं रीजन छे कारण के नीटमां ए संलग्नता અને પુનઃસંયોજન વિશે વધુ ડીપમાં જવાનું છે। જો આપણેમાં ફક્ત જનીન નકશા એવું આપ્યું છે, પરંતુ એ જનીન નકશા શું છે એ પણ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે। શબ્દો આપી દીધો છે, આથી એને રિલેટેડ નીટમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અને બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। આથી એ ટોપિકને આપણે લિંગ નિશ્ચયન બાદ, જેથી તમને ખ્યાલ પડે કે કઈ રીતે નર કઈ રીતે માદા, બરાબર છે, તો લિંગ નિશ્ચયનની પ્રક્રિયા જે છે એ આપણે હાલ આજે જોવાના છે। આ લિંગ નિશ્ચયની પ્રક્રિયાથી તમે થોડા સ્પષ્ટ બની જશો સંલગ્નતા માટે અને પુનઃસંયોજન માટે પણ। તો ઓલરેડી આપણે બહુજનેનિક વારસો અને પ્લિયોટ્રોપિક જનીનની વ્યાખ્યા શીખી ગયા છે, ત્યારબાદનો એક નાનો એવો પોઈન્ટ, નાનો તો ન કહી શકું પરંતુ એક સરળ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે, જે 4 માર્ક કે 3 માર્કના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે એવું કન્ટેન્ટ છે આ। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ 3 કે 4 માર્ક્સનું કન્ટેન્ટ જે છે એ માટે આ સવાલ 3-3 વાર જેટલું ચાલે એટલું લખવાનું રહેશે, કારણ કે એવું પૂછાઈ શકે મનુષ્યમાં લિંગ નિશ્ચયન, મધમાખીમાં, પ્રાણીઓમાં, પક્ષીઓમાં લિંગ નિશ્ચયની પ્રક્રિયા, આવો સવાલ પૂછાઈ શકે। આ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ સરળ પણ એટલો જ છે, બરાબર છે। તો આ પૂછાવાની શક્યતા વધારે છે 3 થી લઈને 4 માર્ક સુધી, 4 માર્કમાં પણ પૂછી શકે અને 3 માર્કમાં પણ પૂછી શકે, બરાબર છે, અને એમાંથી કોઈક એક પક્ષીઓમાં લિંગ નિશ્ચયને એમ કરીને 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે। એટલે તમે વિચારી શકો છો કે આ ટોપિક કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે, અને વિદ્યાર્થી મિત્રો આમાંથી નીટ માટે પણ MCQ પૂછાય છે અને બોર્ડ માટે પણ MCQ પૂછાય છે। આથી આ જે આપણો ટોપિક જે છે લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેને તમારે ખૂબ જ શાંતિથી ભણવું પડશે। તો ચાલો આપણે લિંગ નિશ્ચયન તરફ જઈએ। તો લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશા જનીન શાસ્ત્રીઓ માટે કોયડો બની રહી છે કે લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે, નર બનશે કે માદા બનશે, બરાબર છે। તો એ જે જીનેટિક્સ જે વિજ્ઞાનીઓ જે છે એના માટે આ એક ખૂબ શું કહેવાય, એક મુશ્કેલી છે। જનીનિક અને રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેતો કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગોથી પ્રાપ્ત થયા। કે આ લિંગ નિશ્ચયની પ્રક્રિયા જે છે જનીન આધારે ચાલે, અને જનીન ક્યાં રહેલું હોય તો રંગસૂત્ર પર। તો થયું ને કે જનીની કે રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા, કે કોઈ જનીનની ક્રિયાવિધિ ચાલે છે ક્યાં ચાલે, રંગસૂત્રો પર, તો તેના દ્વારા લિંગ નિશ્ચયન થાય છે, લિંગ નક્કી થાય છે, બરાબર છે। તો એ લિંગ નક્કી કરવા માટેના જે પ્રારંભિક સંકેત જે છે એ ત્યાંથી શરૂ કરવામાં આવેલા હતા, કીટકો પર પ્રયોગ કરવામાં આવેલા હતા, ત્યાંથી પ્રાપ્ત થયા। વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણો એ લિંગ નિશ્ચયનના જનીનિક રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો, બરાબર છે, કે ભાઈ અનેક કીટકો લીધા, એ કીટકો પર કોષીય નિરીક્ષણ કર્યું, બરાબર છે, કે જેમાં લિંગ નિશ્ચયન માટેના જનીનો જે છે અને રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો, જનીન ક્યાં રહેલું હોય, રંગસૂત્ર સ્વરૂપે, ટપકા સ્વરૂપે રહેલું હોય, તો શું લેવું પડે જનીન, અને જનીનનો અભ્યાસ કરવા માટે કોનો અભ્યાસ કરવો પડે, તો રંગસૂત્રનો। મોસ્ટ એમ્પી હેન્કિંગે 1891માં કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થા એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી, ખાસ ધ્યાનમાં રાખજો,
હેન્કિંગ નામના વૈજ્ઞાનિક હતા, જેમને 1891માં કેટલાક કીટકો હતા એ કીટકોમાં શુક્રકોષ જનનની એટલે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાઓના અલગ અલગ અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. તેઓએ એ પણ જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય છે. તેમણે એ પણ જોયું કે ભાઈ 50% જે શુક્રકોષો જે છે એમાં શુક્રકોષના નિર્માણ વખતે આ વિશેષ કોષ કેન્દ્રની સંરચના જોઈ શકાય છે, જ્યારે બાકીના 50% આ સંરચના જોવા મળતી હોતી નથી. 100% હોય તો 50% જોવા મળે છે, 50% જોવા મળતી હોતી નથી. હેન્કિંગે આ સંરચનાને એક્સકાઇટ નામ આપ્યું. તો એક્સ બોડી એક્સકાઇ નામ કોણે આપેલું હતું? હેન્કિંગે. કોણે આપેલું હતું વિદ્યાર્થી મિત્રો? હેન્કિંગે. સમજણ પડે છે? કીટકો પર પ્રયોગો કર્યા અને શુક્રકોષ જનનની પ્રક્રિયા દરમિયાન આ જે કોષો જે છે નિર્માણ પામે તો વિવિધ કોષ કેન્દ્રીય વિભાજનની અવસ્થામાંથી પસાર થાય છે. તો 50%માં આવું વિશિષ્ટ કોષ કેન્દ્ર જોવા મળ્યું, જ્યારે 50%માં આ કોષ કેન્દ્ર જોવા મળ્યું નહીં. તો જેમાં જોવા મળે છે વિભિન્ન પ્રકારનું કોષ કેન્દ્ર એને નામ આપ્યું એક્સકાય, મીન્સ એક્સ બોડી. તો એક્સકાય કોને શોધેલું? હેન્કિંગે. પરંતુ તેના મહત્વને સમજાવી ન શક્યા. એક્સકાય છે એવું કર્યું, પણ એ શું છે, કોના કામ, એનું મહત્વ શું છે એવું હેન્કિંગ સમજાવી શક્યા હતા નહીં. અન્ય વૈજ્ઞાનિકોએ શોધકારીઓથી એ નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનો એક્સકાય વાસ્તવમાં રંગસૂત્ર જ હતું, બરાબર. ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કર્યું અને સંશોધન કર્યા બાદ એવા તારણ પર આવ્યા કે હેન્કિંગ જે એક્સકાય શોધ્યું હતું, નામ આપ્યું હતું, એ વાસ્તવમાં તો રંગસૂત્ર જ હતું. એટલા માટે તેમને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. સમજણ પડી? આપણે જે બોલીએ છીએ ને એક્સ વાય, તો એક્સ કેવી રીતે શોધવામાં આવ્યું? કીટકો પરથી, બરાબર ને. એના પ્રયોગો પરથી કેવી રીતે શોધ્યું, કેવી રીતે નામ આપ્યું એક્સ રંગસૂત્ર? તો આ એનું શોધ છે કે આ રીતે એક્સ નામ આપવામાં આવ્યું. એ પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ X0 પ્રકારની છે. વિદ્યાર્થી મિત્રોને લિંગ નિશ્ચયના બહુ બધા પ્રકારો છે. કઈ રીતે હોઈ શકે? XX માદા, XY નર. પછી એવું બની શકે XY માદા, XX નર. તેમાં કીટકોમાં લિંગ નિશ્ચય થાય, નર બને કે માદા બને, બરાબર છે. એના માટેની આ એક પ્રોસેસ અને પ્રકાર, પ્રોસેસ તો ના કહી શકું પણ પ્રકાર, કે બધામાં કંઈ એવું જરૂરી નથી. માનવમાં XX માદા, માનવમાં હા, અને XY નર. પ્રાણીઓમાં, સોરી પક્ષીઓમાં ઉલટું છે, XX નર, XY માદા. તો બધામાં લિંગ નિશ્ચયનો પ્રકાર સરખો હોઈ શકે નહીં. તેમણે કીધું કે ભાઈ ઘણા કીટકો એવા હતા કે એ ઘણા કીટકોમાં લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ કયા પ્રકારની છે? X0. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અથવા તો આપણે એવો અર્થ કરી શકીએ કે બધા જ અંડકોષોમાં અન્ય રંગસૂત્રો એટલે કે દૈહિક રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. શું થયું? X0 ક્રિયાવિધિ થઈ. તો બધા જ અંડકોષોમાં અન્ય રંગસૂત્રો, ભાઈ બે પ્રકારના રંગસૂત્રો છે ને, એક દૈહિક રંગસૂત્રો છે અને એ આપણને ખ્યાલ છે, અને એક લિંગ નિશ્ચયન કરતા રંગસૂત્રો છે. મનુષ્યની વાત કરીએ ને, 23 જોડ રંગસૂત્રો હોય તો 23મી જોડ કોની છે? લિંગ નિશ્ચયન. બાકીની 22 જોડ શું કરે છે? દૈહિક કોષો છે. તેમ કહે છે કે ભાઈ દૈહિક રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ શું હોય છે. બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ એક્સ રંગસૂત્ર હોય છે, બરાબર. કે ભાઈ બીજી બાજુ શું હતું કે એક્સ શુક્રકોષોમાં, જો અત્યારે જ હું કહી દઈ કે શુક્રકોષોમાં કયું હોય છે? એક્સ રંગસૂત્ર હોય છે, જ્યારે કેટલાકમાં હોતું નથી. એક્સ રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે, અને જો એક્સ રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલિત થાય તો તે નર બની જાય છે. સમજણ પડે છે? એક્સ રંગ
સૂત્રયુક્ત શુક્રકોષ એટલે એક્સ રંગસૂત્ર ધરાવતું હોય તેવું શુક્રકોષ જે છે એ ફલિત બની અંડકોષ માદા બની જાય છે. એક્સ સંયોજાય તો આ શું બની જશે? તો આ શું બની જશે? માદા બની જાય. અને જો એક્સ રંગસૂત્ર રહિત, એક્સ રંગસૂત્ર વગરનું હોય, શુક્રકોષ વડે ફલિત થાય તો એ શું બની જાય છે? નર બની જાય છે. તો નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે? યસ, ઓબ્વિયસલી. આ એક્સ રંગસૂત્રોમાં લિંગ નિશ્ચયની ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર જ છે ને કે લિંગ નિશ્ચયન કરવા માટે કયા રંગસૂત્રો જવાબદાર છે? એક્સ રંગસૂત્રો. કારણ કે જો એક્સ હશે તો એ નરમાં, જો એક્સ સાથે નથી જોડાયેલું તો એ માદામાં. એનો મિનિંગ એવું છે કે લિંગ નિશ્ચયન માટે જવાબદાર રંગસૂત્ર કયું છે? એક્સ છે. આથી એક્સ રંગસૂત્રને શું કીધું? લિંગી રંગસૂત્ર. બાકીના બીજા રંગસૂત્રોને દૈહિક, ઓટોઝોન. વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને સ્પષ્ટ કરી દઉં છું કે જ્યારે રંગસૂત્રોની વાત આવે તો એ લખ્યું હોય તો આ દૈહિક રંગસૂત્ર. મનુષ્યમાં રંગસૂત્રોની જોડ લખવાની હોય તો શું લખવું? 22AA. કેમ 22 શું બનાવે છે? દૈહિક. તો દૈહિક રંગસૂત્રોની જોડ એ ઓટોઝોમ. ઓટોઝોમ્સ એટલે કે દૈહિક રંગસૂત્રો વત્તા એક જોડ શું છે? લિંગી રંગસૂત્ર. બરાબર, શું છે? લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્ર એટલે શું બનાવશે? ખ્યાલ છે તમને લોકોને? બરાબર, લિંગ નિશ્ચયન બનાવશે. બરાબર, એટલે હું અહીં પણ એમ પણ લખી શકું, એસ એસ એવું પણ લખી શકું. ખ્યાલ પડે છે તમને લોકોને? હા, તો આવું લખી દઈએ આપણે તો શું થાય? 22 જોડ એનામાં દૈહિક છે અને એક જોડ શું આપેલું છે? તો ભાઈ એ લિંગ રંગસૂત્રની જોડ આવેલી છે. ખ્યાલ પડે છે? હા, ચાલો. તો દૈહિક રંગસૂત્ર એવું નામ આપવામાં આવ્યું. તિથિ ગોળો X0 પ્રકારના લિંગ નિશ્ચયનું ઉદાહરણ છે. આ એક MCQ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું. તિથિ ગોળો કીટકમાં આવે તો કીટકમાં અને તે બી તિથિ ગોળો X0 પ્રકારના લિંગ નિશ્ચયનું ઉદાહરણ છે. હવે અહીંયા તમે એવું પણ કહી શકો કે X0 પ્રકારનું લિંગ નિશ્ચયન દર્શાવો. આમાંથી એવો સવાલ પણ પૂછાઈ શકે, બે માર્કમાં પૂછવું હોય તો પૂછાઈ શકે ને. હા, કે લિંગ નિશ્ચયના પ્રકારો, X0 પ્રકારનું લિંગ નિશ્ચયન ધરાવો. સામા જોવા મળે છે કીટક. કીટકમાં પણ કોણ, તિથિ ઘોડો કેવા પ્રકારનું ધરાવે છે? X0 પ્રકારનું લિંગ નિશ્ચયન. તો તેમાં નરમાં એક્સ દૈહિક રંગસૂત્રો સિવાય એક એક્સ રંગસૂત્ર આવેલું છે. X0 પ્રકાર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એક્સ એટલે શું? કે જુઓ, X0 પ્રકાર એટલે કેવું? કે તેમાં નરમાં એક્સ દૈહિક રંગસૂત્રો સિવાય, એટલે કે દૈહિક અંગ બનાવવા સિવાય એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. જ્યારે માદામાં એક્સ રંગસૂત્રોની એક જોડ આવેલી હોય, એટલે કયા ટાઈપનું થયું? એક્સ 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 ઝીરો પ્રકારનું. કારણ કે માદામાં શું છે? એક્સ રંગસૂત્રોની એક જોડ આવેલી છે, જ્યારે નરમાં ફક્ત X0 આવેલું છે. સમજણ પડે છે શું કહેવા માંગે છે? આ નિરીક્ષણની પ્રેરણાથી લિંગ નિશ્ચયની ક્રિયાવિધિને સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી. ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું. ખ્યાલ છે? XY પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું? XX શું બનાવે? આપણામાં માદા. XY શું બનાવે? નર. બરાબર છે? તો આવા પ્રકારનું શું કહેવામાં આવે? XY લિંગ નિશ્ચયન. જ્યારે નર અને માદામાં બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી છે એ તો આપણે જાણીએ જ છે. નરમાં એક રંગસૂત્ર X હોય પરંતુ તેનું જોડીદાર સ્પષ્ટ નાનું હોય, જે Y રંગસૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્સ અને વાયનો ભેદ છે. એક્સ રંગસૂત્ર કેવું? લાંબુ. બરાબર, અને વાય રંગસૂત્ર કેવું? આ પ્રકારનું હોય, એનું જોડીદાર આવું નાનું હોય. બરાબર છે? દરેક દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે. યસ, કીધું 22 AA બધામાં સરખી જ હોય.
નર અને માદામાં, હા, મનુષ્યની વાત કરું છું, બીજા કોઈની વાત નથી કરતી. બીજા શબ્દોમાં નરમાં દૈહિક રંગસૂત્રો સાથે એક્સ વાય હોય છે. ઓબ્વિયસલી અહીંયા લખું તો આ પ્રકારે લખી શકાય કે નહીં લખી શકાય, 22 એ એ પ્લસ એક્સ વાય, આ શું બની ગયો? નર. 22 એ એ વત્તા એક્સ એક્સ શું બની ગયું? માદા. આ 22 એ એ એટલે શું? એ એ એટલે દૈહિક રંગસૂત્રો. દૈહિક રંગસૂત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓટોસોમ. આટલા માટે એનો એ લીધો છે. રંગસૂત્રો હંમેશા જોડીમાં જ હોય. આપણા શરીરમાં કેટલા જોડ રંગસૂત્ર છે? 23. એમાંથી 22 જોડ રંગસૂત્ર શું બનાવે છે? તો આપણા શરીરના દૈહિક અંગોનું નિર્માણ કરે છે, દૈહિક અંગ માટે જવાબદાર. જ્યારે 23મી જોડ એવી છે કે જે નર થશે કે માદા થશે એની પર ડિપેન્ડેન્ટ હોય, આ 23મી જોડ રંગસૂત્ર પર હોય. આથી 23મી જોડ રંગસૂત્રને શું કહેવાય? લિંગી રંગસૂત્ર. અને 22 એ એ એટલે ખ્યાલ પડી ગયો. તો આપણા શરીરમાં રંગસૂત્રોનો પ્રકાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, શું? 22 એ એ પ્લસ એક્સ વાય, આ શું બની જશે? નર. 22 એ એ પ્લસ એક્સ એક્સ, આ શું બની જશે? માદા. સમજાયું? ચાલો બીજા શબ્દોમાં નરમાં દૈહિક રંગસૂત્રો સાથે એક્સ વાય હોય અને માદામાં દૈહિક રંગસૂત્રો સાથે એક્સ હોય છે. ઉદાહરણ તરીકે મનુષ્ય તથા નર ડ્રોસોફિલામાં માખી છે. દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે. એટલે કે મનુષ્યમાં કેવું? નરમાં એક્સ અને વાય હોય, તેવી રીતે ડ્રોસોફિલામાં નરમાં પણ શું હોય છે? એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે. જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક જોડ એક્સ રંગસૂત્ર હોય છે. લખ્યું ને, 22 એ એ પ્લસ એક્સ એક્સ, આ શું દર્શાવે? માદા દર્શાવે. ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ નિશ્ચયન એટલે કે X0 પ્રકાર અને XY પ્રકારનો અભ્યાસ કર્યો. યસ, X0 પ્રકાર આપણને ખ્યાલ પડી ગયો, XY પ્રકાર પણ સમજણ પડ્યો. નરમાં બે પ્રકારના જન્યુઓ નિર્માણ કરે છે, 50% જન્યુ એક્સ અને 50% જન્યુ વાય. ખ્યાલ પડે છે? કેટલાક જન્યુઓમાં એક્સ રંગસૂત્રો અને કેટલાકમાં વાય રંગસૂત્રો, બરાબર છે? ચાલો પહેલાં આપણે એનું લિંગ નિશ્ચયનો પ્રકાર જોઈએ કે નરમાં બે પ્રકારના જન્યુઓ નિર્માણ કરે છે, એક્સ રંગસૂત્રો સહિત અથવા રહિત, અને કેટલાક જન્યુમાં એક્સ રંગસૂત્ર અને કેટલાકમાં વાય. આ પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમ યુગ્મતા કહેવામાં આવે છે, બરાબર? આ લિંગ નિશ્ચયની ક્રિયાવિધિને શું કહેવાય? નર વિષમ યુગ્મતા. કેમ વિષમ યુગ્મતા? એટલે શું? જુઓ, એક્સ એક્સ આ સમયુગ્મતા કહેવાય. આ એક્સ અલગ છે, વાય અલગ છે, બંને જુદા જુદા ટાઈપના, એટલે શું કહેવાય? વિષમ યુગ્મતા. તો નર કેવો? વિષમ યુગ્મતા. માદા કેવી? સમયુગ્મતા. કેટલાક સજીવોમાં જેમ કે પક્ષીઓમાં અલગ પ્રકારનું છે, આપણામાં શું થાય? આ કેવા? માદા. પક્ષીઓમાં કેવું? નર સમયુગ્મતા અને માદા કેવી? વિષમયુગ્મતા, આપણાથી વિપરીત. જેમ કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે, આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદા બંનેમાં કેવી હોય છે? સરખી હોય છે. પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુનું નિર્માણ થાય છે, એટલે કે માદા વિષમ યુગ્મતા, આપણાથી ઉલટું. અગાઉ વર્ણવેલા લિંગ નિશ્ચયની વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશથી પક્ષીઓના લિંગી રંગસૂત્રોને ઝેડ અને ડબલ્યુ વાળે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું અહીં તમને નિર્દેશિત કરી જ આપું. માનવમાં લિંગ નિશ્ચયન કયા ટાઈપનું હોય? વિદ્યાર્થી મિત્રો, એક્સ વાય કેવો? નર. અને એક્સ એક્સ કેવો? માદા, બરાબર? જો મારે માનવના આના રંગસૂત્રો લખવા હોય તો કઈ રીતે લખવું? 22 એ એ વત્તા એક્સ વાય. જો મારે માદા માટે લખવું હોય તો 22 એ એ ઓટોઝોમ દૈહિક વત્તા એક્સ એક્સ. અહીં માદા કેવી છે? સમયુગ્મતા. અને નર કેવો છે? વિષમ યુગ્મતા. પક્ષીઓમાં આનાથી ઉલટું છે. પક્ષીઓમાં શું છે? જુઓ, એક્સ વાય એ માદા,
અને એક્સ એક્સ એ નર. આથી નર પક્ષીઓમાં શું છે તો સમયુગ્મતા, અને માદા કેવું છે વિષમયુગ્મતા. હવે આપણે જ્યારે લિંગી રંગસૂત્રોને દર્શાવવાનું હોય તો ઝેડ અને ડબલ્યુ વડે દર્શાવવું જોઈએ પક્ષીઓમાં. તો નર કેવો બને? ઝેડ ઝેડ પક્ષીઓમાં. માદા કેવું બને? ઝેડ ડબલ્યુ. સમજણ પડી ગઈ? હા, અહીં દૈહિક રંગસૂત્રો ઉપરાંત ઝેડ રંગસૂત્રોની એક જોડ આવેલી છે. પછી પક્ષી હોય, નર હોય કે માદા હોય, બધામાં જ રંગસૂત્રોની જોડ એટલે શું? એ એ એ એટલે ઓટોઝોમ, ઓટોઝોમ એટલે દૈહી. તો પક્ષીઓમાં આવું થાય, એ એ પ્લસ ઝેડ ઝેડ એટલે નર, એ એ પ્લસ ઝેડ ડબલ્યુ એટલે શું? માદા. થયું ને? ચાલો હવે આપણે ચાર્ટ તરફ એક નજર મારી લઈએ. જ્યારે નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત ઝેડ રંગસૂત્રોની પણ એક જોડ આવેલી છે આપણાથી કેવું વિપરીત. ચાલો ચાર્ટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે જુઓ, આ સેક્સ ડિટર્મિનેશન આપવામાં આવેલું છે. મનુષ્યમાં લિંગી રંગસૂત્રો જે છે, બરાબર છે, એ આપેલું છે. જુઓ એનું બંધારણ કેવું છે વિદ્યાર્થી મિત્રો. વાય રંગસૂત્રો જે છે એ એક્સ કરતાં કેવું છે? ટૂંકું હોય છે અને વડેલી અવસ્થામાં હોય છે. હંમેશા યાદ રાખજો, બરાબર. આ નર માટે અને આ માદા માટે. મનુષ્યમાં નર કેવું? વિષમયુગ્મી. અને માદા કેવી છે? સમયુગ્મી છે. ખ્યાલ પડી ગયો? ડ્રોસોફિલા માખીમાં સેમ આ જ પ્રકારે, માનવ પ્રકારે જ નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી. ત્યારબાદ પક્ષીઓમાં આપેલું છે. જો અહીં મરઘી આપેલી છે તો પક્ષીઓમાં આપણને ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો કે નર કેવો છે? તો સમયુગ્મી. અને માદા કેવી છે? વિષમયુગ્મી. શું છે માદા? શું છે? વિષમયુગ્મી આપેલી છે. દેખાઈ ગયું? ઝેડ ઝેડ એટલે શું? નર. ઝેડ ડબલ્યુ એટલે શું? વિષમયુગ્મી. એ શું બની ગયું? માદા બની ગયું. સમજણ પડે છે? તો આપણા કરતાં કેવું છે? ભિન્ન છે. ઓકે, ખ્યાલ પડી ગયો તમને? હા, કે લિંગ નિશ્ચયનો પ્રકાર અહીં કઈ રીતે આપેલો છે, કોણ સમયુગ્મ અને કોણ વિષમયુગ્મ, બરાબર છે. આ પ્રકાર એક્સ ઝીરો પ્રકાર, એક્સ એક્સ પ્રકાર, એક્સ વાય પ્રકાર. મનુષ્યમાં કેવું હોય? એક્સ એક્સ માદા, એક્સ વાય નર. પક્ષીઓમાં કેવું? તો ઝેડ ઝેડ નર, ઝેડ ડબલ્યુ માદા, બરાબર. કીટકોનો પ્રકાર કયો? એક્સ ઝીરો પ્રકાર. સમજણ પડી? ચાલો હવે આપણે સવાલમાં જઈએ. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન, મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય એ આપણે સ્પષ્ટ કરવાનું છે. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે આ સવાલ, એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ સમજવું ખૂબ જરૂરી છે. અત્યારે જે અગાઉનો જે ફકરો ભણ્યા આપણે, એના ઉપરથી તમે અનુમાન લગાવી દીધું હશે, થોડો ઘણો ખ્યાલ તો પડી ગયો હશે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન એક્સ વાય પ્રકારનું, કેમ એક્સ વાય પ્રકારનું હવે મારે કહેવાનું રહેતું નથી. આ પણ કહી દીધું કે કુલ 23 જોડ રંગસૂત્રોમાંની 22 જોડ નર અને માદામાં બિલ કુલ એક સમાન છે. યસ, એટલે તો મેં લખ્યા 22 એ એ, 22 એ એ પ્લસ એક્સ એક્સ અને 22 એ એ, બરાબર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 22 એ એ. તો મનુષ્યમાં શું, નર માટે શું આવે? બંનેમાં ભાઈ દૈહિક રંગસૂત્રો બંનેમાં 22 જોડ જ છે. પછી એ નર હોય કે માદા હોય એની સાથે કંઈ લાગતું વળગતું હોતું નથી. દેખાય છે? હા, 22 એ એ, આ નર અને એ આ નર અને આ માદા, જેને શું કહેવામાં આવે છે? દૈહિક રંગસૂત્રો ઓટોઝોમ કેપિટલ એ એ. માદામાં એક્સ રંગસૂત્રોની એક જોડ હોય છે. યસ, માદા કેવી છે? સમયુગ્મી છે. નરમાં એક્સ રંગસૂત્રો ઉપરાંત એક વાય રંગસૂત્રો હોય છે જે નરના લક્ષણોને નિર્ધારિત કરે છે. ઓબ્વિયસલી વિદ્યાર્થી મિત્રો, વાય જ નરપણા માટે જવાબદાર છે, બરાબર. બાકી એક્સ તો માદા માટે જવાબદાર છે. નરમાં શુક્રકોષ જનન દરમિયાન બે પ્રકારના જન્યુ બને છે. કયા? એક્સ અને વાય. કુલ ઉત્પન્ન થતા શુક્રકોષોમાંથી 50% એક્સ રંગસૂત્ર હોય છે અને 50% વાય. યસ, જન્યુઓ ઉત્પન્ન કરે તો 50% કેવા? એક્સ અને 50% કેવા? વાય. તેની સાથે દૈહિક રંગસૂત્ર તો હોય જ છે. યસ, ઓટોસોમ તો હોવાના જ હતા. માદામાં એક જ પ્રકારના અંડકોષ બને છે જેમાં એક્સ રંગસૂત્ર હોય છે.
અને અંડકોષમાં એક્સ અથવા વાય પ્રકારના રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી રહે છે. યસ, આ પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, બરાબર છે, કે માદામાં એક જ પ્રકારનો અંડકોષ બને, કારણ કે માદામાં એક્સ એક્સ જ હોય છે, માદામાં વાય હોતો નથી, બરાબર. અંડકોષમાં કેવું થાય, એક્સ એક્સ પ્રકાર જ થાય. અંડકોષમાં એક્સ અથવા વાય પ્રકારના રંગસૂત્રોના ફલન થવાની સંભાવના કેવી રહે, સરખી રહે છે. જો અંડકોષનું ફલન એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મન જ માદા એક્સમાં વિકસિત થશે, અને જો વાય પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થાય તો નર સંતતિ જન્મ લે છે. આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ નિશ્ચયન કરે છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભ અવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકાસવાની સંભાવના 50% હોય છે. આપણે કમનસીબી છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણે છે, પરંતુ હકીકત આ વસ્તુ નથી. કઈ રીતે નથી, ચાલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નર થવું કે માદા થવું એ ફિમેલ પર ડિપેન્ડેન્ટ નથી, એ મેલ પર ડિપેન્ડેન્ટ છે. કેમ? દાખલા તરીકે આ નર છે તો નરમાં જન્યુ કેવા છે, એક્સ અને વાય. માદામાં કયા જન્યુ છે, એક્સ અને એક્સ. આમાં કયા જન્યુ આવશે, એક્સ જન્યુ. આમાં કયા જન્યુ આવશે, એક્સ અને વાય. તો માદાના અંડકોષને જો નરનું એક્સ ફલિત કરે તો એક્સ એક્સ બને, એટલે શું બને છે, માદા બને છે. માદામાં એક્સ સિવાય બીજું તો કંઈ આવવાનું નથી. જો નરનો વાય માદાના એક્સને ફલિત કરે તો શું બને છે, એક્સ વાય, એટલે કે નર બને છે. એનો મિનિંગ એવો થઈ ગયો કે આવનાર સંતતિ નર છે કે માદા છે એ કોની ઉપર ડિપેન્ડેન્ટ છે, નર પર ડિપેન્ડેન્ટ છે, બરાબર છે. આપણે સમાજમાં એવું ઘણી વખત જોતા હોઈએ છીએ, આપણને એવું જ્ઞાન ના હોય કે ભાઈ માદા જ્યારે બાળકીના જન્મ માટે માતાને એટલે કે બ્લેમ કરવામાં આવતો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આવનાર બાળક નર થશે કે માદા થશે એની સમગ્ર સંભાવના જે છે એ નર પર ડિપેન્ડેન્ટ હોય છે. કારણ કે માદામાં તો ફક્ત એક્સ રહેલો હોય છે, એ તો બીજું ક્યાંથી કંઈક નવું લાવવાની જ નથી. પરંતુ જે નર જે છે એ એક્સ અને વાય દર્શાવે છે. આથી જો નરના શુક્રકોષને માદાનો એક્સ ફલિત કરે તો માદા આવે, જો નરનો વાય માદાના શુક્રકોષ એટલે કે માદાના અંડકોષમાં તો એક્સ જ છે, જો એને ફલિત કરે તો શું આવે છે, તો એ માદા આવે છે. એનો મિનિંગ શું થઈ ગયો, આવનાર સંતતિ નર છે કે માદા છે એ કોની ઉપર ડિપેન્ડન્ટ રાખે છે, નરના એક્સ કે વાય પર. તો સેક્સ ડિટર્મિનેશન કે લિંગ નિશ્ચયની પ્રક્રિયામાં કોણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, મનુષ્ય. મનુષ્યમાં પણ કોણ, નર. સમજાય છે? એટલે આવનાર સંતતિ નર થશે કે માદા થશે એ કોની ઉપર ડિપેન્ડેન્ટ છે, નર પર. સમજાઈ ગયું? આના તમે ક્લિયર થઈ ગયા હશો કે આવનાર સંતતિ નર થશે કે માદા થશે એ તો કોની ઉપર ડિપેન્ડેન્ટ હોય છે, નર પર જ ડિપેન્ડેન્ટ હોય છે, બરાબર છે. તો આવનાર સંતતિ છોકરો બનશે તો છોકરી બનશે એ કોની ઉપર ડિપેન્ડેન્ટ હોય છે, નર ઉપર ડિપેન્ડેન્ટ હોય છે. કારણ કે માદા તો એક્સ એક્સ જ દર્શાવે છે, ખ્યાલ પડે છે. હા, નર પાસે એક્સ અને વાય છે, તો નરનો શુક્રકોષમાંથી કયો એક્સ કે વાય માદાના અંડકોષને ફલિત કરશે તેના ઉપરથી ખબર પડશે કે ભાઈ બાળક બાળકી બનશે કે પછી પુત્ર બનશે. ઓકે, સમજણ પડી ગઈ? ચાલો ત્યારબાદ હવે આપણે જોઈએ મધમાખીનું લિંગ નિશ્ચયની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ પણ યાદ રાખવાનું અને ચાર્ટ પણ યાદ રાખવાનું. કદાચ નામ નિર્દેશન પૂછાઈ શકે, આકૃતિમાં પૂછાઈ શકે, બરાબર. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જોયું, પક્ષીઓમાં લિંગ નિશ્ચયન જોયું, હવે કીટકોમાં એક્સિયર પ્રકારનું લિંગ નિશ્ચયન જોયું, હવે આપણે જોઈએ મધમાખીમાં લિંગ નિશ્ચયન. મધમાખીમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય, તો મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરેલા રંગસૂત્રોની સમૂહની સંખ્યા પર આધારિત હોય છે. જો મધમાખી લિંગ નિશ્ચયન કઈ રીતે કરે તો છે કે વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરેલા રંગસૂત્રોના સમૂહની સંખ્યા પર આધારિત હોય, રંગસૂત્રોના સમૂહની સંખ્યા પર. સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા
તરીકે વિકસે અને અફલિત અંડકોષ અસહયોગી જનન દ્વારા નર તરીકે વિકસે. આનો અર્થ એ થાય કે નરમાં માદા કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. શું સ્પષ્ટ કરી આપ્યું આપણે, જુઓ જોઈએ. આપ તમને મધમાખીનું જીવનચક્ર તે ખ્યાલ છે, રાણી વર્કર. તો જે વર્કર જે છે એ વંધ્ય છે, જ્યારે રાણી જે છે એ પ્રજનનક્ષમ માદા છે, બરાબર છે. અને એક જ એવું છે કે જે પ્રજનનક્ષમ કેવો છે, નર છે, બરાબર. મધમાખીનું આપણે 11મામાં પણ અને 12મામાં પણ 10મા ચેપ્ટરમાં પણ આના વિશે માહિતી આપણે પ્રાપ્ત કરેલી હતી. તો એમાં શું છે કે ભાઈ અસહયોગી જનન પણ જોવા મળે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અસહયોગી જનન એટલે ફલન વગર જ ફલિતાનું નિર્માણ, તો આપણે એને અસહયોગી જનનની પ્રક્રિયા કહીએ છીએ, બરાબર છે. જુઓ શું આપેલું છે ફરી પાછા, કે સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા રાણી અથવા કાર્યકર તરીકે વિકસે, બરાબર. બધા પહેલાં શું હોય, કાર્યકર. પછી કોને રોયલ જેલી જેવો ખોરાક મળે, જેને આ રોયલ જેલી જેવો ખોરાક મળી જાય એ શું બની જાય, ક્વીન બની જાય. અને ફલિત અંડકોષ અસહયોગી જનન દ્વારા, જ્યારે ફલિત અંડકોષ હોય એનું અસહયોગી જનન ફલન વગર જ નિર્માણ થાય તો એ શું બની જાય, નર બની જાય. આનો અર્થ એ થાય કે નરમાં માદા કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી. ઓબ્વિયસલી એમાં ફલન થતું નથી, અસહયોગી જનન થાય છે, આથી એની અડધી જ સંખ્યા રહેવાની હતી. માદા દ્વિકીય 32 રંગસૂત્રો ધરાવતી અને નર એકકીય એટલે કે 16 રંગસૂત્રો ધરાવતા હોય છે. આ સ્વાભાવિક છે, કારણ કે નરમાં ફલન થતું હોતું નથી, ફલન વગર જ. એટલે એની રંગસૂત્રોની સંખ્યા પણ માદા કરતાં કેવી થવાની હતી, અડધી જ થવાની હતી. જેને એકકીય દ્વિકીય હેપ્લોડિપ્લોઇડ લિંગ નિશ્ચયન પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. એકકીય દ્વિકીય, ભાઈ લિંગ નિશ્ચયન ભલે ને 16 રંગસૂત્રો છે, એકલા જ છે, એની સાથે બીજા જોડાયા નથી, એટલે એને કહેવાય હેપ્લોડિપ્લોઈક એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ કહે છે. અને વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા, જેવી કે નર સંવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે, તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પૌત્ર છે. જો કેવું સેન્ટેન્સ આપ્યું છે આપણને, કે ભાઈ તેઓ નરમાં સંવિભાજન થતું જ નથી, સંવિભાજન દ્વારા શું, સોરી, નરમાં શું થાય, ફલન થતું જ નથી, તો સંવિભાજન દ્વારા જ એ શુક્રકોષો ઉત્પન્ન કરશે. આથી તેઓને પિતા તો નથી, એના પુત્રો પણ નથી, પરંતુ હા, તેઓને દાદા અને પૌત્ર છે. કઈ રીતે, જો આપણે ચાર્ટ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચાર્ટ આપેલો છે, બરાબર. જે લખાણ જે છે આપણે ચાર્ટ દ્વારા સમજી લઈએ તો તમને ખ્યાલ પડશે. માદામાં કેટલા રંગસૂત્રો, 32. નરમાં કેટલા, 16. કેમ, માદામાં ફલનની પ્રક્રિયા થાય એટલે 16 વત્તા 16 જોડાય અને કેટલા બનાવે છે, 32. પછી આમાંથી, માદામાંથી જેને રોયલ જેવો જાગી જેવો ખોરાક મળી જાય એ ક્વીન બને, પ્રજનનક્ષમ નર બને, સોરી, માદા બને. અને જેને મળતો નથી એ બધા કેવા બને, વર્કર બને. જ્યારે નરમાં ફલનની પ્રક્રિયા થતી નથી એટલે નરમાં રંગસૂત્રોની આ જે સંખ્યા જે છે માદા કરતાં કેવી છે, અડધી છે. કારણ કે નરના શુક્રકોષ સાથે બીજું કોઈ સંયોજ આવવા જતું નથી. આથી માદા કેવી, 32. નર કેવો, 16. હવે નરમાં શું ચાલે, સમસૂત્રી ભાજન એટલે કેટલા કોષો બને, 16, બરાબર છે. સમજન પડી છે તમને લોકોને, હા. ચાલ, પિતૃ માદા, માદામાં કેટલા હોય, 32. અર્ધસૂત્રી ભાજન થાય એટલે કેટલા બને, 16 16 ના 2 બને. ફલનની પ્રક્રિયા થાય, માદા તો બનવી જરૂરી છે ને, હા. તો આ 16ની સાથે કોણ સંયોજાય, નરના 16, બરાબર છે. તો શું બનાવે છે, માદા. આ માદા એટલે શું બન્યું વિદ્યાર્થી મિત્રો, ક્વીન. શું બની, ક્વીન. અને આ 16 એકલા રહી ગયા અસહયોગ, આ 16 એકલા રહી ગયા અસહયોગી જનન થઈ ગયું, તો આ સામા નિરૂપણ છે, નરમાં. સામા છે, નરમાં. સમજણ પડી, જો એટલે તમને ખ્યાલ પડી જશે કે ભાઈ આ તો સમસૂત્ર ભાજનની પ્રક્રિયાથી મળેલી ઘટના છે, બરાબર. એટલે કે તેઓને શું છે, જો આમાં પિતા નથી,
અને તેથી એને પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા બરાબર છે અને પૌત્રો છે. સમજણ પડી ગઈ? હા, તો આ છે મધમાખી મથતુ લિંગ નિશ્ચયની પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થીઓ, હા, પક્ષીઓમાં લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ ભિન્ન પ્રકારની કેમ છે અને 12 મરઘીની ચિકનની ઉત્પત્તિ માટે જવાબદાર કોણ છે? શુક્રકોષો કે અંડકોષો? વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા બરાબર છે પક્ષીઓમાં લિંગ નિશ્ચય, ઝેડ ઝેડ શું? નર. ઝેડ ડબલ્યુ શું? માદા. બરાબર છે, શુક્રકોષ કે અંડકોષ? વિદ્યાર્થી મિત્રો, આ શું છે? આ નર છે, નર સમયુગ્મી એટલે ઝેડ ઝેડ, બરાબર છે. અને માદા શું છે? ઝેડ ડબલ્યુ છે. તો નર થાય કે માદા થાય એનો પ્રકાર કોની ઉપર આધારિત રાખે? અંડકોષો પર. કોની પર આધાર રાખે? અંડકોષો પર. સમજણ પડી ગઈ? હા, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે લિંગ નિશ્ચયની પ્રક્રિયા જોઈ. આ લિંગ નિશ્ચયની પ્રક્રિયામાં મધમાખીનું લિંગ નિશ્ચયન જોયું, ત્યારબાદ આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન જોયું, પક્ષીમાં લિંગ નિશ્ચયન જોયું અને X0 પ્રકારનું લિંગ નિશ્ચયન જોયું. હજુ આપણે નીટમાં કેટલાક લિંગ નિશ્ચયના પ્રકારમાં હજુ આપણે જઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે જેટલું પણ થયું છે એટલું બધા વિદ્યાર્થી મિત્રોએ 3-3 વાર લખવાનું છે. મધમાખીના લિંગ નિશ્ચયનો જે ચાર્ટ જે છે એ પણ તમારે એની અંદર સમાવેશ કરવાનો રહેશે.